નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાળકો અને વાલી મિત્રો. આજે આપણે 19 તારીખને મંગળવારના ગણિત વિષયમાં એકમ છમાં અભ્યાસકાળ 8મું શીખવાનું છે. પાયા નંબર આવશે 68 ઉપર જોવાનું છે. વિડીયો વોટ્સએપમાં જોવાનું છે અથવા યુટ્યુબમાં, બરાબર. હવે 10 દિવસનો એ નો બંડલ એક દશક કહેવાય, બરાબર. એટલે દિવસ લીધે તો 10, બરાબર 10 થાય, એક બંડલ બરાબર 10 થાય, એને દશક કહેવાય. તો અહીંયા 10 10 લખ્યા છે, તો એ બાળકને અહીંયા 10 10 લખાવવાના છે, બરાબર. આ રીતે 10 10 લખ્યા પછી નીચે જોવા દિવસનું એક બંડલ, એટલે 10 એક દશકો, એક દશક, બરાબર. વત્તા એક છૂટી, એટલે એક એકમ કહેવાય, બરાબર. 10ને પહેલાં થાય તો 11, અહીં 11 લખ્યા, બરાબર. તો અહીં 11 11 લખવાના છે, 11 11 11 11, 2 1 11. એ રીતે નીચે જોવો, અહીંયા દિવસનું એક બંડલ, 10 દિવસનું એક બંડલ, એક દશક થયું. વત્તા 2 છૂટી છે, એટલે 2 એકમ થયા, બરાબર. એટલે કે 10 એક દશક વત્તા 2 એકમ, એટલે બરાબર કેટલા થાય, 12. એટલે કે 10 દિવસ વત્તા 2 છૂટી દિવસ હોય, એટલે 12. તો 1 વત્તા 10 10 વત્તા 2, એટલે એક દશક વત્તા 2 એકમ, બરાબર 12 થાય. તો એ 12 12 12 12 અંક લખાવડા છે, બરાબર. હવે પાયા નંબર 69 ઉપર જુઓ. 69માં અભ્યાસકાળ 8મું એકમ 6 આવે છે, બરાબર. અહીંયા એક દશક વત્તા 3 છૂટી દિવસ લઈ બરાબર કેટલા થાય, તો 13. તો અહીં બધી 13 13 13 13 લખાવાના છે, અહીં 13 લખેલા છે એ પ્રમાણે. હવે પછી જો નીચે, અહીંયા એક દશક એટલે 10 દિવસ સુધી એક બંડલ વત્તા 4 છૂટી દિવસ લઈ 4 એકમ, બરાબર કેટલા થાય, તો એક દશક વત્તા 4 એટલે 14. તો અહીંયા 14 14 લખેલા છે એ પ્રમાણે 14 14 લખાવાના છે. હવે નીચે જુઓ, અહીંયા એક દશક એટલે 10 દિવસ સુધી એક બંડલ એક દશક કહેવાય, વત્તા 5 છૂટી દિવસ લઈ 5, એટલે કે 5 એકમ, એટલે એક દશક વત્તા 5 એકમ, એટલે બરાબર 10 દિવસ લઈને બંડલ 5 છૂટી, એટલે 15 થઈ, બરાબર. એક દશક વત્તા 5 બરાબર 15 થાય, બરાબર. તો અહીંયા 15 15 લખેલા છે એ પ્રમાણે 15 15 15 લખાવાના છે. વાલી મિત્રોએ પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. વિડીયો વોટ્સએપમાં અથવા યુટ્યુબમાં જોઈને તમારા બાળકને નોટમાં આ રીતે એકમ દશકનું કરાવવાનું છે, બરાબર. તો ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, સાવધાન રહેજો. આવજો. જય હિન્દ.